જૂનાગઢ વંથલી ગામમાં નકલી સ્ટીકરો બનાવી કેફી પીણું વેચતા ત્રણ શખ્સો ઝડપાયા છે. ગઈ તારીખ 19/7/2023 રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં રેડ કરતાં ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની 775 ની જેટલી પેટીઓ અને અંદાજે એમાં 19,375 નંગ જેની કિંમત 19,37,500 રૂપિયાનો સિરપ મળી આવેલો, જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી વંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન તેવું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે, જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓએ બનાવડાવી અને તેનું તેઓ જાણે છે કે બનાવટી છે, તેમ છતાં પણ ત્યાં થતું હોય છે જુદી જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે, જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે. પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્ય પણ હોય છે અંદર, અને એમાં 11% સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોહોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે. એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે, જૂનાગઢની જનતા તેમજ સમગ્ર ગુજરાતની જનતાને, કે આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે. એ કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે. તો મારી વિનંતી છે કે આવા કોઈ નશાકારક દ્રવ્યોમાં નું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે. સાહેબ, આજે વસ્તુ પકડાયેલી છે તો FSL બાદ એનો રિપોર્ટ આવ્યો છે, તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી, એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ IPCની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. કેટલા બાકી છે આરોપીઓ પકડવા? હાલમાં 3 આરોપીને ધરપકડ થઈ ગઈ છે, 2 આરોપીને પકડવાના બાકી છે, તેમજ જો તપાસમાં જે વધુ સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.